યુધિષ્ઠિરની ચિંતા, કૃષ્ણનું આશ્વાસન અને કૌજસ્ચ વ્યૂહની રચના. ધૃતરાષ્ટ્રે પૂછ્યું, સંજય સેનાપતિ શ્વેત જ્યારે યુદ્ધમાં શત્રુઓના હાથે મરાઈ ગયો ત્યારે ત્યાર પછી મહાન ધનુર્ધર પાંચાલ વીરોએ પાંડવો સાથે મળીને શું કર્યું? સંજય કહ્યું, મહારાજ એક ચિત્ત થઈને સાંભળો. તે ભયંકર દિવસના પૂર્વાહનનો મોટા ભાગનો સમય વ્યતીત થઈ જતા લગભગ બપોરના સમયે તમારી તથા શત્રુની સેનાઓમાં ફરી યુદ્ધ થવા લાગ્યું. વિરાટના સેનાપતિ શ્વેતને મરેલો અને કૃતવર્માની સાથે શલ્યને યુદ્ધ માટે તૈયાર જોઈને આહુતિ પડવાથી પ્રજ્વલિત થયેલા અગ્નિ જેવો રાજકુમાર શંખ જેવો ક્રોધથી બળી ઉઠ્યો. તે બરાબર વીરે પોતાનું ધનુષ્ય ચડાવીને મદ્રરાજ શૈલ્યને મારી નાખવાની ઈરાદાથી તેના પર આક્રમણ કર્યું. તે સમયે અનેક રથ શંખની ચારે બાજુથી રક્ષા કરી રહ્યા હતા. તે બાણો વરસાવતો શૈલ્યના રથ પાસે પહોંચી ગયો ત્યારે મૃત્યુના મુખમાં પડેલા મદ્રરાજ શૈલ્યને બચાવવા માટે તમારી સેનાના 7 મહારથી બૃહદબલ, જયતસેન, રૂકમરથ, અનુવિંદ, સુદક્ષિણ અને જયદ્રથ તેને ચારે બાજુથી ઘેરીને ઊભા રહી ગયા અને શંખ ઉપર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. તે 7 મહારથીઓએ એકસાથે પ્રહાર કરતા જોઈને સેનાપતિ શંખ ક્રોધિત થઈ ગયો તથા બલ્લ નામના 7 તીક્ષ્ણ બાણોથી તે 7ના ધનુષ્ય કાપીને સિંહનાદ કરવા લાગ્યો. ત્યારે મહાબાહુ ભીષ્મ મેઘની જેમ ગર્જના કરતા રહીને વિશાળ ધનુષ્ય હાથમાં લઈને શંખ પર ચડી આવ્યા. તેમને આવતા જોઈને પાંડવ સેના ભયભીત થઈ ગઈ. તેટલામાં જ ભીષ્મની શંખની રક્ષા કરવા માટે અર્જુન તેની આગળ આવીને ઊભા થઈ ગયા. પછી તો ભીષ્મની સાથે તેમનું યુદ્ધ શરૂ થઈ ગયું. આ બાજુ શૈલ્ય હાથમાં ગદા લઈને પોતાના રથમાંથી ઉતરીને શંખના ચારે ઘોડાઓને મારી નાખ્યા. ઘોડા મરી ગયા ત્યારે શંખ પણ હાથમાં તલવાર લઈને રથમાંથી કૂદી પડ્યો અને અર્જુનના રથમાં જઈને બેસી ગયો. ત્યાં ગયા પછી તેણે થોડી શાંતિ મળી. હવે ભીષ્મજી પંચાલ, મત્સ્ય કેકે અને પ્રભદક દેશના યોદ્ધાઓએ બાણોને મારી મારીને પાડવા લાગ્યા. પછી તેમણે અર્જુનનો સામનો છોડીને પાંચાલ રાજ દ્રુપદ પર હુમલો કર્યો. તેમની સેના ભીષ્મના બાણોથી બળતી દેખાવા લાગી. તેઓ પાંડવ પક્ષના મહારથીઓને લલકારીને મારવા લાગ્યા. તેમ તમામ સેના વ્યથિત થઈ ગઈ હતી. તેનો વ્યૂહ તૂટી ગયો અને તે એની સાથે સૂર્ય પણ અસ્ત થઈ ગયો. તેથી અંધારામાં કશું સૂચતું ન હતું અને ભીષ્મજી બહુ વેગપૂર્વક આગળ વધી રહ્યા હતા. આ જોઈને પાંડવોએ પોતાની સેનાને પાછી હટાવી લીધી. પ્રથમ દિવસના અંતે જ્યારે પાંડવ સેના પાછી હટાવી લેવામાં આવી અને ક્રોધિત થયેલા ભીષ્મનું પરાક્રમ જોઈને દુર્યોધન ખુશી મનાવવા લાગ્યો. તે સમયે ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના બધા જ ભાઈઓ તથા બધા જ રાજાઓને સાથે લઈને તરત ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને પોતાના પરાજયની ચિંતાથી બહુ દુઃખી થઈને કહેવા લાગ્યા. શ્રી કૃષ્ણ કહે છે, જુઓ છો ને, ગરમીની મોસમમાં સુકાયેલા ઘાસના ઢગલાને જેમ અગ્નિ ક્ષણભરમાં બાળી નાખે છે તે જ પ્રમાણે ભયાનક પરાક્રમ દેખાડનારા ભીષ્મજી પોતાના બાણોથી મારી સેનાને ભસ્મસાત કરી રહ્યા છે. ક્રોધના ભરેલા યમરાજ વ્રજધર ઇન્દ્ર, પાસધારી વરુણ અને ગદાધારી કુબેરને તો કદાચ યુદ્ધમાં જીતી શકાય, પરંતુ આ મહાન તેજસ્વી ભીષ્મને જીતવા અસંભવ છે. આવી સ્થિતિમાં હું તો મારી બુદ્ધિની દુર્બળતાને કારણે ભીષ્મરૂપી અગાધ જળમાં નાવ વિના ડૂબી રહ્યો છું. હવે આ રાજાઓને હું ભીષ્મરૂપી કાળના મુખમાં નાખવા ઈચ્છતો નથી. ભીષ્મજી મહાન અસ્ત્રવેતા છે, તેથી તેમની પાસે જઈને મારા સૈનિકો એ રીતે નષ્ટ થઈ જશે જેમ પ્રજ્વલિત અગ્નિમાં પડીને પતંગિયા કેસો વડે મારા જીવનમાં જેટલા દિવસો શેષ છે તેટલા દિવસ વનમાં રહીને કઠોર તપસ્યા કરીશ, પરંતુ આ મિત્રોને યુદ્ધમાં મારવા નહીં દઉં.
મરવા નહીં દઉં, ભીષ્મજી મારા હજારો મહારથીઓ અને શ્રેષ્ઠ યોદ્ધાઓનો સંહાર કરી રહ્યા છે, માધવ તમે કહો અમે હું શું કરવાથી તમારું હિત થશે? આમ કહીને યુધિષ્ઠિર શોકથી સુદબુદ્ધ ખોઈને બહુ વાર સુધી આંખો બંધ કરીને મનમાં કંઈક વિચારતા રહ્યા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને શોકાકુલ જાણીને સરળતા સઘળા પાંડવોને પ્રસન્ન કરવા માટે બોલ્યા, ભારત તમારે આ રીતે શોક કરવો ન જોઈએ. જુઓ તો ખરા તમારા ભાઈઓ કેવા સુરવીર અને વિશ્વવિખ્યાત ધનુર્ધર છે. હું અને મહાન યશસ્વી સાત્યકી તમારું પ્રિય કાર્ય કરવા કૃતનિશ્ચિત છીએ. આમ વિરાટ, દ્રુપદ, દૃષ્ટબ્ધુમ્ન તથા બીજા મહાન બળવાન રાજાઓ તમારા કૃપાકાંક્ષી અને ભક્ત છે. મહાબળી, દૃષ્ટબ્ધુમ્ન તો હમણાં હંમેશા તમારો હિત ચિંતક અને પ્રિય કાર્ય કરનારો છે. એણે સેનાપતિની જવાબદારી સ્વીકારી છે અને આ શિખંડી તો અવશ્યપણે ભીષ્મનો કાળ જ છે. શ્રીકૃષ્ણની આ વાતો સાંભળીને યુધિષ્ઠિરે મહારથી દૃષ્ટબ્ધુમ્નને કહ્યું, દૃષ્ટબ્ધુમ્ન હું જે કાંઈ કહું છું ધ્યાન આપીને સાંભળો. આશા છે તમે મારી વાત ટાળશો નહીં, તમે અમારા સેનાપતિ છો. ભગવાન વાસુદેવ તમને આ સન્માન આપ્યું છે. પૂર્વકાળમાં જેમ કાર્તિકેયજી સેનાઓના સેનાપતિ હતા એ જ પ્રમાણે તમે પણ પાંડવોના સેનાનાયક છો. પુરુષ વ્યાઘ્ર, હવે તમારું પરાક્રમ દેખાડો અને કૌરવોનો સંહાર કરો. હું ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ અને દ્રૌપદીના બધા જ પુત્રો તથા બીજા પણ જે મુખ્ય મુખ્ય રાજાઓ છે બધા જ તમારી પાસે ચાલશે. આ સાંભળીને દૃષ્ટબ્ધુમ્ન ત્યાં ઉપસ્થિત બધા જ લોકોને પ્રસન્ન કરતા કહ્યું, કુંતીનંદન, ભગવાન શંકરે મને પહેલાથી જ દ્રોણાચાર્યનો કાળ બનાવ્યો છે, માટે હું ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, શલ્ય અને જયદ્રથ આ બધા જ અભિમાની વીરોનો મુકાબલો કરી શત્રુ અંતા દુષ્ટબ્ધમ જ્યારે આ પ્રમાણે યુદ્ધ કરવા માટે તૈયાર થયો ત્યારે રણોન્મત્ત પાંડવ વીરો જે જયકાર કરવા લાગ્યા. ત્યાર પછી યુધિષ્ઠિરે સેનાપતિ દુષ્ટબ્ધમને કહ્યું, દેવાસુર સંગ્રામમાં બૃહસ્પતિજીએ ઇન્દ્રને માટે જે કોંચચારુણ નામના વ્યૂહનો ઉપદેશ આપ્યો હતો તેની રચના આપણે કરીએ. બીજા દિવસે યુધિષ્ઠિરની આજ્ઞાથી દૃષ્ટબ્ધુમ્ને અર્જુનને સંપૂર્ણ સેનાની આગળ રાખ્યો. રથ પર બેઠેલા અર્જુન પોતાની રત્નજડિત ધજા અને ગાંડીવ ધનુષ્યથી એવા શોભી રહ્યા હતા જેમ સૂર્યના કિરણોથી સુમેરુ પર્વત. રાજા દ્રુપદ બહુ મોટી સેનાની સાથે લઈને તે કોજચ વ્યૂના શિરો ભાગમાં સ્થિર થયા. કુંતીભોજ અને ચેદિરાજ આ બંનેને નેત્રોના સ્થાન પર રાખવામાં આવ્યા. દશાર્ણક, પ્રબદક, અનુપક અને કિરાતોનો સમૂહ ગ્રીવા એટલે કે કંઠના સ્થાન પર હતો. પટચર, પોંડૃક, પોંડવક અને નિષાદની સાથે રાજા યુધિષ્ઠિર તેના પૃષ્ઠભાગમાં ઊભા રહ્યા. તેથી તેની બે પાંખોની જગ્યાએ ભીમસેન અને દૃષ્ટબ્ધુમ્ન હતા. દ્રૌપદીના પુત્રો અભિમન્યુ, મહાબળી, સાત્યકી તથા પિશાચ, દરદ, પુંડરક, કુંડીશ, વિશ્વ, મારુત, ધૈનુક, તડંગ, પડંગ, બાલિક, તિતિર, ચોલ અને પાંડ્ય દેશના વીરો દક્ષિણ બાજુ ઊભા રહ્યા અને અગ્નિવેશ, હુંડ, માલવ, દાનભારી, સબર, ઉદભસ, વત્સ અને નાકુર દેશના વીરોની સાથે નકુર અને સહદેવ ડાબી બાજુ ઊભા રહ્યા. આ વ્યૂહના બંને ભાગમાં દસ હજાર શિરો ભાગમાં 1,00,000, પૃષ્ઠભાગમાં 1,20,000 અને ગ્રીવામાં 1,70,000 રથ ઉભા રાખવામાં આવ્યા હતા. બંને પક્ષોની પાછળ પાછળ બધા જ કિરાતો ઉપર પર્વતના જેવા ઊંચા ગજા રાજોની કતારો હતી. વિરાટ, કૈકેયી, કાશીરાજ અને સૈબ્યા તેની જાંગના ભાગની રક્ષા કરતા હતા. આ પ્રમાણે તે મહાવ્યૂહની રચના કરીને પાંડવો અસ્ત્રશસ્ત્ર વગેરેથી સુસજ્જ થઈને યુદ્ધ માટે સૂર્યોદયની પ્રતીક્ષા કરવા લાગ્યા.